ભારતમાં અત્યારે ચાઇનાની સીમા ઉપર અને પાકિસ્તાનની સીમા ઉપર ને કાશ્મીર રાજ્યમાં સતત આપણા સૈનિકોના બલિદાન દેવાઈ રહ્યા છે. અને ગુજરાતમાં હમણાં વિધાનસભાની ચૂંટણી છે એટલે દેશપ્રેમના બધાને ઉભરા આવે છે, ઘણાને હિન્દુવાદના ઉભરા આવે છે. હવે આ જે સૈનિકો શહીદ થઈ રહ્યા છે એ એવા લોકો કે જેણે એવું કહ્યું હતું કે એક માથા માટે 10 માથા લાવશે, એટલે એ 10 માથા તો ન લાવ્યા પણ અત્યારે રોજે રોજ 50-100 માથા વધેરા જ જાય છે. આ આપણા ભારત સાથે થયેલો સૌથી મોટો વિશ્વાસઘાત છે. આપણી સાથે કોઈ વ્યક્તિએ બહુ મોટી રાજરમત કરી છે, પરંતુ આ જે હિન્દુવાદ લઈને બેઠા છે એવા તમામ મિત્રો, કારણ કે હું હિન્દુ છું અને ચુસ્ત હિન્દુ છું, કારણ કે મારા ઘરમાં યજ્ઞ છે, હું યજ્ઞનો માણસ છું, એટલે હું આહ્વાન કરું છું કે આ હિન્દુઓનો દેશ છે, હિન્દુઓની બહુમતી છે, હિન્દુઓની સંપત્તિ છે, અને સીમાઓ ઉપર અત્યારે હિન્દુઓને રક્ષા માટેની જરૂર છે. તો જે હિન્દુ સંસ્થાના બેરોજગાર યુવાનો છે, સશક્ત યુવાનો છે, જે લોકો પાસે બળ છે, જે લોકો મંદિર બનાવવા કંઈ પણ કરી શકે છે, આ બધા જે કંઈ યુવા મિત્રો છે, આ યુવા મિત્રોએ અત્યારે સૈનિક તરીકે ભરતી થવાની જરૂર છે. અત્યારે ભૂમિદળ માટે, નૌકાદળ માટે, BSF માટે, આવા તમામ વિભાગની આર્મી માટે આપણે અસંખ્ય યુવાનોની જરૂર છે. અને આવા યુવાનોએ ચૂંટણીમાં ધ્યાન આપવાને બદલે રાજકીય પક્ષોના હાથા બનવાને બદલે દેશની સીમાઓ ઉપર કામ કરવું જોઈએ અને એના માટે એમને મહેનત કરવાની જરૂર છે. બ્રહ્મમાં રહીને કે દેશપ્રેમના નાટક કરનારી રાજકીય પક્ષોની ગુલામીમાંથી બહાર આવી જવાની જરૂર છે.